નમસ્કાર મિત્રો વીડિયોમાં તમારું સ્વાગત છે ઇન્ડોનેશિયામાં એક ચોકાવનારી ઘટના સામે આવી છે એક શાળામાં તેર વિદ્યાથ્યોને પર બળતકાર ગુજાનાર શિક્ષકે કોર્ટની ફાસીની સજા સંભળાવી છે અગાઉ શિક્ષકને આજીવન કેદની સજા થઈ હતી ફરિયાદીએ તેનો વિરોધ કર્યો અને ફાંસીની સજાની માંગ કરી હતી એજન્સીના જણાવ્યા અનુસાર શિક્ષક એરી વિરાવની કાર્યવાહી બાદ ઇન્ડોનેશિયામાં ધાર્મિક બોર્ડિંગ સ્કૂલોની સુરક્ષાના કારણે આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો બીજી તરફ આ બાળકોને શાળામાં કેવી રીતે સુરક્ષિત રાખી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી બે અને બે હજાર વચ્ચે એરી વિરાવે બાર થી સોળ વર્ષની વયના વિદ્યાર્થીઓનું જાતીય શોષણ કર્યું હતું જેમાંથી આઠ યુવતીઓ ગર્ભવતી બની હતી જે જે ફેબ્રુઆરીમાં વાત કરી હતી ઇન્ડોનેશિયામાં વિશ્વના સૌથી મોટા મુસ્લિમ દેશોમાંનો એક છે ત્યાં હજારો ઇસ્લામિક બોર્ડિંગ શાળાઓ અને અન્ય ધાર્મિક શાળાઓ છે જ્યાં ગરીબ પરિવારના બાળકો શિક્ષણ આપવામાં આવે છે બળાત્કાર ગુજરનાર શિક્ષકને કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે તો બસ મિત્રો આજના વિડીયો માટે આટલું જ વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા